morning. How are you? I think everything will be fine and safe at your home during this critical time. Friends, I am Dilip Bhai Amin from Sajanand School. On behalf of Sajanand Parivar, I welcome to all my friends and dear students for digital teaching. Today, we are going to learn a new topic, showing contrast. Mitro, aaj aapne contrast na vakya no abhyas karishu. Contrast etle shu? Contrast etle virodh darshak vakya. विरोध दर्शक वाक्य एने कहेवाय कॉन्ट्रास्ट ना वाक्य। चलो सौथी पहेला आपणे आ रूल्स अने रेग्युलेशन्स नो अभ्यास करीशुं। ज्यारे बे वाक्यो एक बीजा थी विरुद्ध होय, मित्रों केवा होय वाक्यो? एक बीजा थी विरुद्ध, तो एवा वाक्यो ने कॉन्ट्रास्ट ना वाक्यो कहे छे। फरी एक बार मित्रों जोशो, जयरे बे वाक्यो एक बीजा थी विरुद्ध होय तो तेने कॉन्ट्रास्ट ना वाक्यो कहे छे। उदाहरण तरीके, राहुल होशियार छे छता पण ते नापास थाय छे। मित्रों एक बाजु राहुल ने आपणे होशियार बताईए छे, जयरे बीजी बाजु आपणे एने परीक्षामां नापास बताईए छे। બીજે કુદાન જોશો, રાજા અમીર હતો છતાં પણ તે ખુશ નહોતો, તો આ બંને વાક્યો પરસ્પર એકબીજાથી વિરુદ્ધ વાક્યો ગણાય, તો આ વાક્યને રજૂ કરવા માટે કોન્ટ્રાસ્ટના ટોપિકનો ઉપયોગ થાય છે। ચાલો મિત્રો હવે આપણે આગળનો મુદ્દો જોઈશું। કોન્ટ્રાસ્ટના વાક્યો બનાવવાની કુલ 11 રીતો છે મિત્રો, હા 11 રીતો। કોન્ટ્રાસ્ટ વાક્ય કુલ 11 રીતે બનાવી શકાય છે, અને પરીક્ષામાં આ 11 માંથી કઈ રીત પૂછાશે એ આપણને ખબર હોતી નથી, માટે આપણે 11 રીતોનો અભ્યાસ કરવો પડશે, કારણ કે પરીક્ષામાં કોઈ પણ રીતનો વાક્ય પૂછી શકાય છે। ચાલો મિત્રો આપણે 11 રીતના नाम जो ही मैंने पहलू दो बीजू ऑल दो तीजू इवन दो चौथो इवन ही पांचवो हाव इवन छठो एस सातमो इंस्पाइट ऑफ आठमो डिस्पाइट नवमो यट दसमो बट અને 11મો સ્ટીલ। તો મિત્રો આ 11 રીતે વાક્ય બનાવી શકાય છે। ધો ઓલ ધો ઇવન ધો ઇવની હાવ એવર એઝ ડિસ્પાઇટ ઓફ ડિસ્પાઇટ યર બટ અને સ્ટીલ। તો આજના આપણા વિડીયોની અંદર આપણે ધો અર્ધનો અભ્યાસ કરીશું, એટલે મિત્રો મારા ટોપિકનું નામ લખ્યું છે ધો અને ઓલ ધો। ચાલો ધો ઓલ ધો નો નિયમ જોઈએ। ધો અને ઓલ ધો નો અર્થ, ધો અને ઓલ ધો નો અર્થ જો કે છતાં પણ એવો થાય છે। ધો અને ઓલ ધો નો અર્થ જો કે છતાં પણ એવો થાય છે। મિત્રો જ્યારે તમે ધો અને ઓલ ધો નો અભ્યાસ કરતા હો તો એ બાબત પણ જાણી લો કે ઇવન ધો અને ઇવન ઇન પણ ધો અલ્ધોના જેવો જ ટોપિક છે, એ બંને સમાન છે, એટલે આજે આપણે બે નહીં પણ એમ સમજો કે ચાર ટોપિકનો અભ્યાસ કરીશું, ધો અલ્ધો ઇવન ધો અને ઇવન ઇન, અને બાકીના રહેલા જે ટોપિક છે એનો આપણે બીજા પાઠમાં અભ્યાસ કરીશું। તો મિત્રો આજના આપણો ટોપિક ચાર, ધો અલ્ધો ઇવન ધો ઇવન ઇન, ચારેય વાક્ય બનાવવાની રીત સરખી છે,
तो चलो आपणे अहीं वाक्य रचना अभ्यास करीशुं। मित्रों जो वाक्य बनाव होय तो कॉन्ट्रास्ट में बे वाक्य होय, प्रथम वाक्य अने बीजो वाक्य। प्रथम वाक्य नी वाक्य रचना छे दो अथवा ऑल दो, दो अथवा ऑल दो। तमे इवन दो अथवा इवन पण मूकी शको छो, प्लस कर्ता प्लस क्रियापद प्लस विशेषण। पहलो वाक्य बनाववा माटे नी मात्र चार स्टेप, दो ऑल दो प्लस कर्ता प्लस क्रियापद प्लस विशेषण। ओके चलो हवे आपणे पाछळ बीजो वाक्य जोईशुं। जो बीजो वाक्य बनाववुं होय तो जे कर्ता मुख्य होय एनुं तमारे सर्वनाम लेवानुं, प्लस हकार वाक्यनुं क्रियापद मूकवुं अथवा नकार वाक्यनुं क्रियापद मूकवुं। मतलब के वाक्यनो जवाब तमारे कां तो पॉझिटिवमां आपवो पड़े अथवा नेगेटिवमां आपवो पड़े। એટલે તમે જે પણ ક્રિયાપદ લખો એ પોઝિટિવ અથવા નેગેટિવ હોવું જોઈએ અને પ્લસ કર્મ। તો પાછળનું વાક્ય બનાવવા માટે માત્ર ત્રણ સ્ટેપ, સર્વનામ પ્લસ હકાર અથવા નકાર ક્રિયાપદ પ્લસ કર્મ। તો આ રીતે એના વાક્યનો આપણે અભ્યાસ કરી શકીશું। તો ચાલો આપણે હવે એના ઉદાહરણ જોઈશું। પહેલું વાક્ય તો કરતા લખ્યું છે ધ કિંગ, પછી ક્રિયાપદ વોઝ અને વિશેષણ રિચ। ધો ધ કિંગ વોઝ રિચ, જો કે રાજા અમીર હતો, જો કે રાજા અમીર હતો। તો પાછળનો વાક્ય આપણે એનાથી ઉલટું બનાવવાનું છે। તો આપણે સર્વનામ લઈશું રાજા માટેનું હી। હવે મિત્રો કાં તો વાક્યનો જવાબ પોઝિટિવ આપવો પડે કાં તો વાક્યનો જવાબ નેગેટિવ આપવો પડે। તો આપણે નેગેટિવ જવાબ લખીશું He was not, અને લખીશું happy। આપણું પહેલું વાક્ય બન્યું though the king was rich he was not happy, જો કે રાજા અમીર તો હતો છતાં પણ તે ખુશ ન હતો। ઓકે અને કેવી જવાબ આપ્યો બીજું ઉદાહરણ જોઈશું। although રોનક is clever, જો કે રોનક હોશિયાર છે, જો કે રોનક હોશિયાર છે। હવે પાછળનું વાક્ય આપણે બિલકુલ એનાથી ઉલટું બતાવવાનું છે એટલે આપણે સર્વનામ લઈશું હી કાન્ટ પાસ ધ એક્ઝામ, હી કાન્ટ પાસ ધ એક્ઝામ। અર્થાત જો કે રાહુલ હોશિયાર તો રોનક હોશિયાર તો છે છતાં પણ તે પરીક્ષા પાસ નથી કરી શકતો। જુદા દેશો કે Even though Path is strong, जो के Path सशक्त छे, और पाचन वाक्य नेगेटिव बने छे, he can't lift the box, he can't lift the box, जो के Path सशक्त छे, तेम छता તે બોક્સ ઉંચકી શકતો નથી। ઇવન દો અને ઇવન ઓર થાય છે તેમ છતાં, જ્યારે દો ઓર દો ઓર થાય છે છતાં। ચોથો વાક્ય ઇવન ઇફ ધ લાયન વોઝ હંગ્રી, સિંહ ભૂખ્યો હોવા છતાં પણ। હવે આપણે સર્વનામ લઈશું સિંહ માટેનું, ઇટ નેગેટિવ વાક્ય બનાવીશું। ઇટ ડીડન્ટ કિલ ધ ડિયર, સિંહ ભૂખ્યો હોવા છતાં પણ તેણે હરણને માર્યું નહીં, ભૂખ્યો હોવા છતાં પણ તેણે હરણને માર્યું નહીં। તો મિત્રો કોન્ટ્રાસ્ટ જો વાક્ય બનાવવાનું હોય તો પાછળનું વાક્ય નેગેટિવ બનાવી દો અથવા પાછળનું વાક્ય પોઝિટિવ બનાવી દો। એનો મુખ્ય આધાર આગળના વાક્ય ઉપર છે કે જવાબ શેમાં લખો, પોઝિટિવ કે નેગેટિવ। ચલો ઉદાહરણ નંબર 5 માં જોઈશું। ધો મિસ્ટર શાહ ઇઝ પુઅર, મિસ્ટર શાહ જો કે શ્રીમાન શાહ ગરીબ છે છતાં પણ He is honest. તે ગરીબ તો છે છતાં પણ તે પ્રામાણિક છે। ઓકે છઠ્ઠો ઉદાહરણ Although the paper is easy, જો કે પેપર સહેલું છે, જો કે પેપર સહેલું છે। હવે સર્વનામ લઈશું આપણે I can't solve it, જો કે પેપર સહેલું છે છતાં પણ હું તેને સોલ્વ ના કરી શકું।
बाहर लखेलो होत तो पाछळ मार्क किया पॉजिटिव जाना तो द पेपर इज हार्ड आई कैन सॉरी पेपर अघरू छे छतां पण सॉल्व करी शकू એટલે વાક્ય ઉલટું બનવું જોઈએ ઈવન બો ઇંગ્લિશ ઇઝ ઈઝી અંગ્રેજી સહેલો હોવા છતાં પણ અંગ્રેજી સહેલો હોવા છતાં પણ વી કાન્ટ લર્ન ઈટ વી કાન્ટ લર્ન ઈટ અંગ્રેજી સહેલો હોવા છતાં પણ અમે તેને શીખી નથી શકતા ઈવન ઇફ ધ પઝલ ઇઝ હાર્ડ પોઈડો અઘરો હોવા છતાં પણ પોઈડો અઘરો હોવા છતાં પણ આઈ કેન સોલ્વ ઈટ અઘરો હોવા છતાં પણ હું તેને સોલ્વ કરી શકું છું દો ધારા ઇઝ ફેટ ધારા જાડી હોવા છતાં પણ શી કેન રન ફાસ્ટ જાડી હોવા છતાં પણ તે ઝડપથી દોડી શકે છે ઓલ્ધો નેહા ઇઝ ઇન્ટેલિજન્ટ જો કે નેહા બુદ્ધિશાળી હોવા છતાં પણ શી ઇઝ ચીટેડ શી ઇઝ ચીટેડ બાય ઓલ તે બુદ્ધિશાળી હોવા છતાં પણ તે બધાથી છેતરાય છે તો મિત્રો આપણે 10 ઉદાહરણનો અભ્યાસ કર્યો તો આજનો જે આપણો ટોપિક હતો એના આપણે રૂલ્સ અને રેગ્યુલેશન્સ પણ જોયા એની વાક્યરચનાનો પણ અભ્યાસ કર્યો અને મિત્રો વાક્યરચના કેટલી બે પ્રથમ વાક્યની 4 સ્ટેપની વાક્યરચના અને બીજા વાક્યની 3 સ્ટેપની વાક્યરચના અને આ 10 ઉદાહરણો પણ અભ્યાસ કર્યો હવે મિત્રો જો તમે આ જ વાક્યનો ફરીથી મહાવરો કરતા રહેશો પ્રેક્ટિસ કરતા રહેશો તો તમે આ વાક્ય આરામથી શીખી શકશો મોર એન્ડ મોર પ્રેક્ટિસ મેક મેન પરફેક્ટ મિત્રો આ બાબતને તમે ખાસ ધ્યાન રાખજો હવે આપતા નેક્સ્ટ લેક્ચર ની અંદર આપણે શોઈંગ કોન્ટ્રાસ્ટ નો